નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્યમાં વરસાદ અને વાવાઝોડાના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં જૂન મહિનાના પ્રથમ દસ દિવસમાં એક સાથે બે વાવાઝોડા ટકરાશે તેવી આગાહી કરાઈ હતી ત્યારે એક વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે રાજ્યમાં વધુ એક વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ બનવાની છે આ સાયક્લોનિક સિસ્ટમને બીપોર જોઈ નામ આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં જે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તે બીપોર જોઈ વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે બીપોર જોઈ વાવાઝોડું ગુજરાત પાસે આવી રહ્યું છે પણ રાહતના સમાચાર એ છે કે આ વાવાઝોડું ગુજરાતના દરિયા પર નહીં ટકરાય બીપોર જોઈ વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે દસ જૂને આ વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે અને બાર જૂને તે પાકિસ્તાનમાં ટકરાશે જો કે આ વાવાઝોડોની અસર ગુજરાતમાં જોવા તો મળશે તેની અસરના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે સાથે જ માછીમારોને પણ આ દિવસોમાં દરિયો ન ખેડવા સૂચના અપાય છે આ સાથે જ આગામી પાંચ દિવસમાં પવન સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જેના કારણે આજથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ છે રાજ્યમાં હવામાન વિભાગ અનુસાર આગામી સાતથી અગિયાર જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં પાંચ જૂને સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે આ વાવાઝોડાને બિપોર જોઈ નામ અપાયું છે જેના કારણે સાત જૂનની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બની શકે છે જેના કારણે વાવાઝોડા સાથે સાતથી અગિયાર જૂન સુધીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે ત્યારે ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છે અને આ વાવાઝોડાને કારણે સાતથી અગિયાર જૂન સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે